મેઘરજના જામગઢ ખાતે ગામના જ અસામાજિક તત્વો દ્વારા એક પરિવાર પર હુમલો કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા ફરીથી પરિવાર પર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. જામગઢ ખાતે જીવાભાઈ સાંજાભાઈ મનાત પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવી પોતાના મકાનમાં રહેતા હતા ત્યારે ગત તારીખ 9/10/2021 રોજ સાંજના સમયે કેટલાક માણસો ભરપૂર નશામાં જીવાભાઈના ઘર પાસે જીપમાં બેસીને આવેલા. તે સમયે જીવાભાઈના પરિવાર સામે મન ફાવે તેવી ગારો બોલવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઘર પર પથ્થરમારો કરવા લાગ્યા ત્યારે જીવાભાઈ અને પરિવાર પોતાનો જીવ બચાવી ઘરની પાછળના ભાગેથી નાસી ગયેલ. ત્યારબાદ આખી રાત ગારો બોલેલ અને સવારે પણ અમારા ઘર આગળ રહી ધમકીઓ આપવા લાગેલ અને જાનથી મારી નાખવા તેમજ ઘર પર પથ્થરમારો કરેલ ત્યારે જીવાભાઈએ સાંજના સમયે ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની જાણ ફરિયાદીઓના થતાં ફરીથી જીવાભાઈના ઘર પર રાત્રિના સમયે 1 વાગ્યાની આસપાસ હુમલો અને પથ્થરમારો કરેલ અને કહ્યું હતું કે તમે બહાર આવો તમને જાનથી મારી નાખીશું તેમજ ન બોલવા લાયક ગારો બોલી, જેનાથી જીવાભાઈનો પરિવાર ગભરાઈને ઘરના પાછળના ભાગે ભાગવા લાગેલ. ત્યારબાદ જીવાભાઈના ઘરે મકાનના પતરા તેમજ વીજ મીટર પણ તોડી નાખેલ તથા બાથરૂમ અને દરવાજો પણ તોડી નાખાયેલ હતો અને મકાનને નુકસાન પહોંચાડેલ. વધુમાં જીવાભાઈ અને પરિવાર ભાગવાની કોશિશ કરતા હતા તે દરમિયાન આરોપીઓમાંથી એક આરોપીએ જીવાભાઈની પત્નીની સાડીનો છેડો ખેંચી નાખેલ, જેના લીધે જીવાભાઈની પત્ની પોતાનો જીવ બચાવી ભાગવા લાગેલ. ત્યારે આ આરોપીઓ અવારનવાર જીવાભાઈના પરિવાર પર હુમલો કરે છે તેમજ પથ્થરમારો કરે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેને લીધે ફરીથી આ બાબતે ઈસરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા અરજી કરેલ છે. તો ઝડપથી ફરિયાદ નોંધી આરોપીને પકડવામાં આવે અને પરિવારને ન્યાય મળે તે સાથે ઈસરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા લેખિત જાણ કરી હતી. જયદીપ પાટિયા, ZS TV, અરવલ્લી. બોલો, જોરથી બોલો. મારું નામ મનાત સંજય કુમાર લક્ષ્મણભાઈ મનાત છે. હું જામગઢ ગામનો રહેવાસી છું. આજે રાત્રે લગભગ 8 વાગ્યાની આજુબાજુમાં તમામ ગામના આરોપીઓ અમારા ગામના આ મકાન ઉપર હુમલો કર્યો છે અને મકાનને નુકસાન પહોંચાડેલું છે. એના પછી એ બેનની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. બેન પોતાનો જીવ બચાવવા માટે ઘરથી બહાર જતા રહ્યા હતા અને આ મકાનનું બહુ નુકસાન પહોંચાડેલું છે અને પોતાનું શૌચાલય ને એવા દરવાજા બધા તોડીને એને રોડની સાઈડમાં ફેંકી દે છે. ઘરનું બહુ નુકસાન કરેલું છે. ફરિયાદ કાલે નોંધાવી હતી એટલે પરમ દિવસ કાલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ પણ આવી હતી, પણ પોલીસને ગયા પછી જ આ લોકો પાછું ફરીથી તમે કેમ અરજી આપી એમ કરીને પાછું તોફાન કરેલું છે.